3 ડિસેમ્બરની રાત્રિએ 3 રાજ્યોની ભાજપની ભવ્ય જીત સાથે સુરત મજુરા વિધાનસભા મત વિસ્તારનો નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ યાદગાર બન્યો હતો. સુરત મજુરા વિધાનસભા મત વિસ્તારનો નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમ ભાજપ કાર્યકર્તાઓ માટે યાદગાર બન્યો હતો. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી પરિણામોમાં ભાજપનો બહુમત સાથે વિજય નિશ્ચિત બનતા સુરત મજુરા વિધાનસભા નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહેલા કાર્યકર્તાઓનો ઉત્સાહ બેવડાયો હતો. મજુરા વિધાનસભા મત વિસ્તારમાં સ્થાનિક ધારાસભ્ય અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું હોમ ટાઉન છે, ત્યારે મજુરા મિત્રના સ્નેહમિલન કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ તેમજ સુરત શહેર ભાજપ પ્રમુખ નિરંજન જાંજમેરા સહિત ધારાસભ્ય, કોર્પોરેટરો, પદાધિકારીઓ અને સંગઠનના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓ પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા, જે તમામને ગુજરાતના ખ્યાતનામ કલાકાર કીર્તિદાન ગઢવીએ મોડી રાત સુધી ભજનો અને ગરબાની રમઝટ સાથે ઝૂમવા મજબૂર કર્યા હતા. ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે આ અવસરે કાર્યકર્તાઓને નવા વર્ષની શુભકામનાઓ પાઠવતા ગુજરાત લોકસભાની તમામ બેઠકો 5 લાખ લીડ સાથે હેટ્રિક લગાવવા આહ્વાન કર્યું હતું. આપણા માટે બેવડી ખુશીનો સમય છે, એટલા માટે કે 4 માંથી 3 રાજ્યોની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે અને એ પણ ડંકાના ચોટ પર આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે આ સરકાર બનાવી છે. મોદી સાહેબે હમણાં થોડા દિવસ પહેલાં રાજ્યસભામાં કહ્યું હતું કે એક અકેલા સબ પે ભારી, એ શબ્દો આજે સાચા પડ્યા છે. એકલા નરેન્દ્રભાઈ મોદી સાહેબે બધા જ વિપક્ષોને ધૂળ ચાટતા કરી નાખ્યા છે અને એટલા જ માટે આપણે નવા વર્ષનો સંકલ્પ એવો કરીએ છીએ કે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને ત્રીજી વાર આપણે પ્રધાનમંત્રી બનાવવા જઈ રહ્યા છીએ અને એ જ નરેન્દ્રભાઈને આપણે ગુજરાત માટી પણ ત્રીજી વાર 26માંથી 26 સીટ આપવા માટેનો એક બીજો સંકલ્પ કરીએ છીએ, એ પણ એક હેટ્રિક છે. ત્રીજી વાર પ્રધાનમંત્રીની હેટ્રિક અને ત્રીજી વાર 26 સીટ જીતવાની હેટ્રિક. ભાઈ બધા બેસી જાઓ, શું થયું? દરેક કાર્યકર મિત્રોને વિનંતી છે કે હજુ જમવાનું આપણે ચાલુ નથી કર્યું, દરેક જણ પોતાની જગ્યા પર બેસી જાય. સાહેબનું પ્રવચન ચાલુ છે. મિત્રો, આ ત્રીજી વાર જીતવાનો આ સંકલ્પ એ આપણે 5 લાખથી વધુ મતો સાથે જીતવા માટેનો આપણે સંકલ્પ કરીને આગળ વધીએ છીએ. નવા વર્ષના આ સંકલ્પને સાકાર કરવા માટેની જવાબદારી એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે એ આપ સૌની છે. ગુજરાત આખા દેશને એક મેસેજ આપતો હોય છે. ગુજરાતના કાર્યકર્તા આખા દેશના કાર્યકર્તાઓને પ્રેરણા આપતા હોય છે. પેજ કમિટીના સથવારે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે કાર્યકર્તાઓને અત્યારથી જ કામે લાગી જવા જણાવ્યું હતું, જ્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં થયેલા વિકાસગાથા વર્ણવતા અને આગળ શરૂ થવા જઈ રહેલા તાપી રિવરફ્રન્ટ પ્રોજેક્ટને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શીર્ષ નેતૃત્વમાં કાર્યરત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સહિત તમામ શ્રીજનોને અભિનંદન પાઠવ્યા હતા. સાહેબ, આપણા સુરતમાં કોઈ આવે તો એમ લાગે કે આ ઇન્ટરનેશનલ કઈ સિટીમાં આવ્યા છે. એક સમયે જે સુરત રોગચાલા વાળું સુરત, પ્લેગ વાળું સુરત, રેલ વાળા સુરત તરીકે ઓળખાતું હતું, આજે સુરત શહેરોના રોડો બદલાઈ ગયા. સુરત શહેરનું સુરત ડુમસ રોડ હોય, વીઆઈપી રોડ હોય, વેસુ રોડ હોય, વીઆઈપી 2 રોડ હોય, આ તમામ રોડોનો વિકાસ જે રીતે થયો તે બદલ સૌ સુરતીઓને હું અભિનંદન આપું છું. હું આદરણીય સાંસદ શ્રીને એટલા માટે અભિનંદન આપવા માંગુ છું, કારણ કે આ શહેર, આ સુરત શહેર જે દુનિયાભરમાં હીરા સાડી તેનું એક્સપોર્ટ કરતું હોય છે, અમારા હીરાના ટેક્સટાઇલના વેપારીઓ દુનિયાના અલગ અલગ દેશોમાં જઈને તેમનો માલ સામાન વેચવા જવું પડતું હતું. સાહેબ, આપે આદરણીય મોદીજીના માર્ગદર્શનમાં રેલ રોકો સાંભળ્યું, બસ રોકો સાંભળ્યું,
તમે તમારી આગેવાનીમાં પ્લેન રોકો આંદોલન કર્યું અને ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રમાં સરકાર આવી તે પછી સુરત શહેરને એકથી અનેક ફ્લાઇટો મળી. હવે 17મી ડિસેમ્બરે તો આ ઇન્ટરનેશનલ કક્ષાનું એરપોર્ટ આપણે સૌ લોકોને ભેટ મળ્યું છે. સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર, મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર, મોદી સરકારનો ખૂબ ખૂબ આભાર. આપણું દુમ્મસ વર્ષો વર્ષથી સુરત શહેરના લોકો રવિવાર હોય એટલે અઠવા ગેટથી ડુમ્મસ રોડ આખો ફૂલ હોય, આખું સુરત બાઇક પર બેસીને ગાડીમાં બેસીને ડુમ્મસ તરફ જતા હોય. એ ડુમ્મસની સુરત બદલાવવાની છે. ડુમ્મસને ઇન્ટરનેશનલ કક્ષાનું ડુમ્મસ સીફેસ પ્રોજેક્ટને લીલી ઝંડી મળી ગઈ. એની કામ આવનારા દિવસોમાં ચાલુ થવાનું છે. તેના બદલ બી આપને ખૂબ ખૂબ આભાર. તાપી નદીનો બરાજ, આપણી તાપી માતા જેની જોડે આપણી આસ્થા જોડાયેલી છે તેના ઉપર બરાજ બંધાશે. આખા સુરતમાં તાપીના કાંઠે પાણી વહેશે. આ તાપીનું બરાજની બી પરમિશન આપે તમામ વિભાગોમાં ફોલોઅપ કરીને અપાવીને સુરત શહેરની આ ઓળખ તાપી માતાને બેઉ કાંઠે લહેરાવવાનું જે આગળ આવનારા દિવસોમાં કામ થવાનું છે તેની બી ઝડપથી શરૂઆત થવાની છે. તાપી રિવરફ્રન્ટ અને એકવાર બેઠકો એમના માર્ગદર્શનમાં એમની આગેવાનીમાં થઈ. નાના મોટા અનેક પ્રશ્નો હતા. આદરણીય મુખ્યમંત્રીશ્રીને દરેક વસ્તુની અંદર સાથે રાખીને આ પ્રોજેક્ટ બી આપણો પાસ કરાવ્યો અને આ પ્રોજેક્ટ થકી આવનારા દિવસોમાં અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટની જેમ આપણું બી તાપી રિવરફ્રન્ટ બનશે. આપણા સુરતીઓને ફરવા માટે એક નવું સ્થળ મળશે. આપણે સુરતીઓ પોતાના પરિવારજનો જોડે માત્ર સુરત ડુમ્મસ રોડ પર બેસીને નહીં, હવે ભવિષ્યની અંદર તાપી રિવરફ્રન્ટ પર બેસીને ચંદી પડવાની ઉજવણી કરશો. સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર. સુરત મહાનગરપાલિકામાં આપણી વર્ષો વર્ષથી મુગલી સરા તક આપણે જવું પડતું હતું. હવે દુનિયાના લોકો આપણી મહાનગરપાલિકાની ઓફિસ જોવા આવશે. સાહેબ આપે સુરત મજુરા વિધાનસભા મત વિસ્તારના નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમ અંતર્ગત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિકસિત દિશા તરફ આગળ વધી રહેલા સુરતની બદલાયેલી તસવીરને ઉપસ્થિત જનમેદની આગળ રજૂ કરતા સૌને હર્ષ સાથે નવા વર્ષની અભિનંદન પાઠવ્યા હતા. કેતન પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.